नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 9 सामाजिक विज्ञान विषय की अंदर द्वितीय वार्षिक परीक्षा 2023 माटे नी ब्लूप्रिंट जोवाना छे अने ए पण विभाग वाइज अने तमने पास थवा माटे फक्त हूँ 4 चेप्टर आपीश। ए 4 चेप्टर जो तमे तैयार करी नाख्या तो तमे पास थई गया। समझी लेवानुं 20-21 गुण तो तमारा 50 पाका। अने जे विद्यार्थीओ 50 गुण मेळवा मांगे छे ए पण आ ब्लूप्रिंट प्रमाणे तैयारी करशे तो 100% एमने 50 आवशे। अने आपणे हमणां टूंक समयनी अंदर IMP प्रश्ननो वीडियो पण तमने बधा ज विभाग वाइज आपवानो छे, तो ए पण तमे जोवानुं भूलता नहीं, एटले चेनलने सब्सक्राइब करी नाखो। तो हवे पहेला तो आपणे वात करीए भाई तमारे आ द्वितीय परीक्षानी अंदर कया कया चेप्टर पूछावाना छे। तो खास चेप्टर नोधी नाखजो, चेप्टर 1-4 जे इतिहासना छे, चेप्टर 8-9 जे बंधारणना छे, चेप्टर 13, 14, 15 आटला चेप्टरमांथी फक्त तमारे 15 गुणनुं ज पूछाशे। अने 35 गुणनी वात करीए तो 35 गुणनुं तमारे कया कया चेप्टरमांथी पूछाशे, तो चेप्टर 5-6, चेप्टर 10-11, चेप्टर 16-17 અને 18 આટલા ચેપ્ટરમાંથી તમારે 35 ગુણનું પૂછાવણ છે। એટલે સ્વાભાવિક છે કે તમારે જો 35 ગુણની તૈયારી કરવી હોય તો કયા કયા ચેપ્ટરમાંથી કરવી પડે, ચેપ્ટર 5, 6, 10, 11, ચેપ્ટર 16, 17 અને 18 આટલામાંથી 35નું પૂછાણ છે। તો એ રીતે તમારે તૈયારી કરવાની। હવે આપણે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ તમારે 10 ગુણનો રહેવાનો છે, જેની અંદર ચેપ્ટર નોંધી નાખજો, ચેપ્ટર 2-3, ચેપ્ટર 5, 8, 10, 11, 13, 17 અને 18 આટલા ચેપ્ટરમાંથી તમારે શું શું પૂછાશે। તો આ ચેપ્ટરમાંથી તમારે ખાલી જગ્યા પૂછાશે, ખરા ખોટા પૂછાશે, એક એક વાક્યના જે પ્રશ્નો કહેવાય છે એ પૂછાશે, ટૂંકા પ્રશ્નો અને જોડકા જોડો અને પારિભાષિક શબ્દો। હવે હું તમને થોડી હિંટ આપી દઉં છું, હવે ખાલી જગ્યાની વાત કરીએ ને તો ખાલી જગ્યા તમારે ચેપ્ટર 2 અને 3માંથી જ પૂછાય છે, અથવા તો 2, 3 અને 5 આ 3 ચેપ્ટરમાંથી તમારે 2 ખાલી જગ્યા પૂછાશે। તો આ ચેપ્ટર 2, 3 અને 5ની ખાલી જગ્યાઓ તૈયાર કરવાની છે। ખરા ખોટાની આપણે વાત કરીએ તો ખરા ખોટાની ચેપ્ટર 2, 8 અને 10 આ 3 ચેપ્ટરમાંથી તમારે ખરા ખોટા જ પૂછાય છે। હું તો કહું આ બધામાંથી તમારે તૈયાર કરવાના, પણ જેને ટૂંક સમયમાં તૈયારી કરવી છે એમના માટે ટૂંકા પ્રશ્નોની વાત કરીએ તો એ બંધારણના જ આવે છે, ચેપ્ટર 8, 9 અને 8, 10 અને 11માંથી। પછી એક એક વાક્યના પ્રશ્નો છે તો એ પણ મોટાભાગે બંધારણના આવતા હોય છે, અને જોડકા જોડો જે છે એ તમારે મોટાભાગે આપણે જોવા જઈએ તો બંધારણ અથવા તો ચેપ્ટર 13, 17 અને 18માંથી, અને પારિભાષિક શબ્દો છે ને એ પણ તમારે મુખ્યત્વે કયા કયા, તો કે બંધારણના જે ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર તમે જોઈ શકો છો, ચેપ્ટર 8, 10, 11 અને 13, 17, 18માંથી પારિભાષિક શબ્દો તૈયાર કરવાના છે। એટલે કે વિભાગ એ માટે તમારે આટલા ચેપ્ટર તમે નોંધી નાખો, આમાંથી તમારે ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના જોડકા અને પારિભાષિક શબ્દો તૈયાર કરવાના છે। હવે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બી તમારે 16 ગુણનું છે, એટલે કે 8 પ્રશ્નો તમારે ટૂંકા લખવા પડશે, 2-2 ગુણના જે પ્રશ્નો છે। તો એના માટે કયા કયા ચેપ્ટર છે, તો 2 ગુણના પ્રશ્નો માટે ચેપ્ટર 1, 4, 5, 6, 9, 17, 15 અને 16 આટલા ચેપ્ટરમાંથી તમારે 2-2 ગુણના પ્રશ્નો પૂછાશે। તો 2-2 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના, ચેપ્ટર 1, 4, 5, 6, 9, 17, 15 અને 16। એના પછી સેક્શન સી જે 12 ગુણનું પૂછાવાનું છે, એટલે કે 3-3 ગુણના પ્રશ્નો છે, તો 3 ગુણના પ્રશ્નો માટે તમારે ચેપ્ટર 6, 10, 11 અને 16 આટલા ચેપ્ટર જ તૈયાર કરવાના છે, ચેપ્ટર 6, 10, 11 અને 16 આમાંથી તમારે 3-3 ગુણના પ્રશ્નો પૂછાશે। એના પછી નકશાપૂર્તિ છે, તો નકશાપૂર્તિ માટે ચેપ્ટર 13, 17 અને 18 આ 3 ચેપ્ટર તમારે નકશાપૂર્તિના તૈયાર કરવાના છે, આમાંથી જેટલા નકશા આપેલા છે ને એ તૈયાર કરી દેવાના છે। હવે સેક્શન ડીની વાત કરીએ તો એ પણ 12 ગુણનો છે, જે આપણે કહીએ છીએ કે મુદ્દાસર એટલે કે સવિસ્તાર પ્રશ્નો છે, પ્રશ્નો 3 ગુણના પ્રશ્નો છે, મુદ્દાસર પ્રશ્નોની આપણે સોરી આ પ્રશ્નો છે ને એ 4 ગુણના પ્રશ્નો છે, સેક્શન ડીની અંદર 4-12 3 પ્રશ્નો લખવાના છે। હવે એની અંદર ચેપ્ટર 5, 17 અને 18 એક પ્રશ્ન ચેપ્ટર 5માંથી, 1 17માંથી ને 1 18માંથી, 18માં એક અથવામાં આપેલો હશે, તો 3 પ્રશ્નો લખવાના છે, 12 ગુણ આવી જશે। તો મોટા 4 ગુણના પ્રશ્નો માટે કયા કયા ચેપ્ટર 5, 17 અને 18માંથી જ પૂછાશે, તો આ ચેપ્ટરમાંના મોટા પ્રશ્નો તૈયાર કરવાના। હવે આપણે પ્રકરણવાઇઝ ગુણભાર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, પ્રકરણ 1માંથી તમારે 2 ગુણનું પૂછાશે, પ્રકરણ 2માંથી 1 ગુણનું, પ્રકરણ 3માંથી 1 ગુણનું, પ્રકરણ 4માંથી 2 ગુણનું અને પ્રકરણ 5માંથી 7 ગુણનું પૂછાય છે, પ્રકરણ 6માંથી 5 ગુણનું પૂછાય છે, પ્રકરણ 6માંથી 5 ગુણનું પૂછાય છે અને પ્રકરણ 8માંથી 2 ગુણનું પૂછાય છે, પ્રકરણ 9માંથી પણ 2 ગુણનું પૂછાય છે, પ્રકરણ 10 સરકારના અંગો છે એમાંથી તમારે 4 ગુણનું, પછી ચેપ્ટર 11માંથી 4 ગુણનું,
चेप्टर तेर अने चौद तेर मांथी एक गुण चौद मांथी बे गुणनुं चेप्टर पंदर मांथी पण बे गुणनुं आवे छे चेप्टर सोळ मांथी पांच सत्तर मांथी पांच अने अठार मांथी पांच आ रीते तमारे पचास गुणनुं प्रश्नपत्र आवशे। हवे पास थवा फक्त जे विद्यार्थी मांगे छे एमने हुं कहुं छुं जो को तो तमारे चेप्टर पांच सोळ सत्तर ने अठार तैयार करवाना अने जो तमने जियोग्राफीना चेप्टर न फावता होय तो चेप्टर पांच सोळ अने चेप्टर दस अने अग्यार को तो तमे चेप्टर आमांथी कोई पण चार चेप्टर तमारे तैयार करवाना छे। चार तमे करशो ने इनफ तमारे वीस एकवीस गुण आरामथी आवी जशे। तो अहींया जे चेप्टर आपेला छे एमांथी कोई पण चार चेप्टर तमे पकड़ी सको छो। हूँ तो कहूँ छूँ चेप्टर पंदर पांच सोळ सत्तर ने अठार करी राखो एटले तमारुं काम पूरुं थई जाय बराबर ने। आमां बधा વિભાગની તૈયારી કરવાની છે। હવે આપણે ટૂંક સમયની અંદર આઈએમપી પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો એક જ વિડીયોની અંદર બધે બધા આઈએમપી પ્રશ્નો મળી જાય એવો વિડીયો લઈને હાજર થઈશું। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ જય ભારત।